આ તમામની વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. જ્યોતિરાદિત્ય સિંધિયા કે જેઓ કોંગ્રેસમાંથી હવે રાજીનામું તેમણે આપ્યું છે, પરિસ્થિતિઓ દૂર થઈ ચૂક્યા છે. જે પ્રકારે એક બાદ એક ગતિવિધિ ત્યાં થઈ રહી છે અને સતત મિટિંગો પણ વધી રહી છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમનું મળવાનું, ત્યારબાદ તમામ જે તેમના સમર્થકો છે, લગભગ 20-25 તેમના સમર્થકો કે જેમનો ફોન સ્વિચ ઓફ છે અને કોંગ્રેસ સાથે તેઓ પણ ક્યાંક દૂર થઈ ચૂક્યા છે, બેંગલુરુમાં છે. અને આ મુલાકાતોની વચ્ચે અત્યારે હાલ એ જ દિશા દેખાઈ રહી છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા હવે કેસરીઓ કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. અને ગ્વાલિયર તરફ આગળ વધતા જ્યોતિરાદિત્ય સિંધિયા દિલ્હીમાં તેમની મિટિંગ પૂર્ણ થઈ અને આ મિટિંગમાં અમિત શાહ પણ તેમની સાથે તેમની જ ગાડીમાં હાજર હતા. મીડિયાકર્મીઓને હવે જે બાઇટ આપશે તેની પર રહેશે નજર કે જ્યોતિરાદિત્ય સિંધિયા કે જેઓ પોતે કાર ડ્રાઇવ કરી રહ્યા છે અને આ મિટિંગ પૂર્ણ કરીને તેઓ તેમના નિવાસસ્થાન તરફ આગળ વધી રહ્યા છે. મીડિયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમની જે મુલાકાત થઈ છે તે પૂર્ણ થઈ ચૂકી છે. મધ્યપ્રદેશના રાજનીતિના આ મોટા સમાચાર, આ એક મહત્વપૂર્ણ ઘટના કહી શકાય કે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે મુલાકાત બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજીનામું આપ્યું છે. કોંગ્રેસમાંથી તેઓ દૂર થઈ ચૂક્યા છે. પણ બીજી તરફ રાજીનામું સ્વીકારવામાં આવે છે કે કેમ, શું રિએક્શન આવે છે કમલનાથ તરફથી તે પણ હવે જોવાનું રહેશે. તેમની મીડિયા બાઇટ શું આવે છે તે પણ જોવાનું રહેશે. સોનિયા ગાંધીને રાજીનામું મોકલ્યું છે, આલાકમાને રાજીનામું મોકલવામાં આવ્યું છે, તેમના તરફથી શું રિએક્શન આવે છે તેના પર પણ રહેશે નજર. પણ અત્યારે હાલમાં તો રાજનીતિ જે છે તે ચરમસીમા પર છે અને ખૂબ જ ગરમાવો દેખાઈ રહ્યો છે. એક રીતે જે કરવટ બદલી રહી છે અને આ તમામ ગતિવિધિની વચ્ચે જ્યોતિરાદિત્ય સિંધિયા કે જેઓ હવે પંજો છોડી રહ્યા છે અને તેમણે રાજીનામું ધરી દીધું છે વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને. બીજી તરફ બેંગલુરુમાં કે જ્યાં તેમના તમામ જે સમર્થકો છે તેઓ ત્યાં રહ્યા છે અને હોર્સ ટ્રેડિંગનો પણ આરોપ કમલનાથની સરકારના જે મંત્રીઓ છે તેઓ તરફથી બીજેપીને પર લગાવવામાં આવ્યું છે. તો મધ્યપ્રદેશની રાજકારણના સૌથી મોટા સમાચાર, જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને સોનિયા ગાંધીને તેમણે આ રાજીનામું મોકલ્યું છે. સોનિયા ગાંધી તરફથી પણ હવે જોવાનું રહેશે ટ્વીટ શું આવે છે, શું રિએક્શન્સ આવે છે. અને બીજી તરફ અત્યારે હાલમાં તો જે મધ્યપ્રદેશની રાજનીતિમાં એક રીતે ભૂચાલ આવી ચૂક્યો છે, અસ્થિર થઈ ચૂકેલી હવે કમલનાથની સરકાર. અને એક 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 બાબત એ પણ સામે આવી રહી છે કે કમલનાથ અને તેમના જે મંત્રીગણ છે તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે સ્થિતિ જે છે તે અંડર કંટ્રોલ છે, કોઈ નારાજગીની વાત નથી અને જો તેમની અવગણના થાય તેવું તેમને અનુભવ થયો છે, તેવી તેમની લાગણી જો દુભાઈ છે તો તેઓને મનાવી પણ લેવામાં આવશે. અને નારાજગીની વાત એ માત્ર ને માત્ર ભાજપે ઊભી કરેલી છે અને જ્યારે જ્યારે કોંગ્રેસ અને જ્યારે જ્યારે એ પણ પૂછવામાં આવ્યું ત્યારે તેઓ કહી રહ્યા છે કે બીજેપીના પણ કેટલાક ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે. પણ અત્યારે હાલના સૌથી મોટા સમાચાર એ છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા બીજેપીમાં ભળશે. સાંજે 5 વાગ્યાની આસપાસ ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ જશે, જે પ્રકારે મારા સંવાદદાતા તમામ ગતિવિધિના રિપોર્ટ્સ આપી રહ્યા છે તે પ્રકારે હાલ તો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ગ્વાલિયાનું એક મોટું નામ, મધ્યપ્રદેશની રાજનીતિનું એક મોટું નામ, કર્મનિષ્ઠ સંનિષ્ઠ કાર્યકર્તાની રૂપમાં જેમણે કામ કર્યું તેવા જ્યોતિરાદિત્ય સિંધિયા કે જેમનો બહોળો અનુભવ છે અને તેઓ હવે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય તેવી પણ શક્યતાઓ ન નકારી શકાય. 2 દિવસથી, જો કે છેલ્લા 7 દિવસથી આ રાજકીય ગરમાવો આવ્યો છે, ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન પણ જોવા મળ્યા હતા. જે રિએક્શન્સ, રાજકીય જે બાઇટ પણ આવી રહી છે, પોલિટિકલ બાઇટ્સ જે આવી રહી છે, ખાસ તો આ તમામ ગતિવિધિની વચ્ચે સૌથી પહેલાં દિગ્વિજયસિંહે પણ તેમની પ્રતિક્રિયા આપી હતી, મીડિયાકર્મીને બાઇટ આપી હતી. તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે આ તમામ જે બાબતો જે છે, જે માહોલ, જે હાવ જે ઊભો કરવામાં આવ્યો છે તે બીજેપી તરફથી કરવામાં આવ્યો છે. રજનીશ રંજન સંવાદદાતા ફોલેમ પર છે. રજનીશ, લગભગ અબ તય માના જા રહા હૈ કે બીજેપી મેં શામિલ હો સકતે હૈ જ્યોતિરાદિત્ય સિંધિયા? बिल्कुल, देखिए आज शाम को ग्वालियर उनको जाना है, लेकिन बताया ये जा रहा है कि ग्वालियर जाने से पहले वो बीजेपी दफ्तर जाएंगे जो मुख्यालय है दिल्ली में, दीनदयाल उपाध्याय मार्ग पर. वहाँ पार्टी की
वो सदस्यता लेंगे और उसके बाद ग्वालियर जाकर उनके पिताजी की जो जन्म जयंती है उस कार्यक्रम में शामिल होंगे। और आज ही रात को बीजेपी उनके राज्यसभा उम्मीदवारी की घोषणा भी करेगी, क्योंकि आज 6 बजे केंद्रीय पार्लियामेंट्री बोर्ड की बैठक है और केंद्रीय चुनाव समिति की भी बैठक है। चुनाव समिति की बैठक में राज्यसभा के जो उम्मीदवार हैं, प्रदेश के 17 राज्यों के 55 सीटों पर जो चुनाव हो रहे हैं उसमें मध्य प्रदेश की सीटें भी शामिल है, तो वहां से उनको कैंडिडेट बनाया जाएगा। और पार्लियामेंट्री बोर्ड की बैठक में शिवराज सिंह चौहान को विधायक दल का नेता के तौर पर उनको मंजूरी दी जाएगी, यानी कि जो ज्योतिरादित्य सिंधिया के समर्थक विधायक हैं वो इस्तीफा देंगे। और वहां पर आपकी सरकार की स्थिति में जब बीजेपी सरकार बनाने का दावा पेश करेगी तो पार्टी का नेता वहां पर शिवराज सिंह चौहान होंगे, तो इसके लिए पार्लियामेंट्री बोर्ड की भी बैठक बुलाई गई है। और अब से थोड़ी देर पहले आपने देखा होगा ज्योतिरादित्य सिंधिया ने अपना इस्तीफा सार्वजनिक कर दिया है। बड़ी बात यह है कि इस्तीफा उन्होंने कल ही दे दिया, 9 तारीख के डेट में उन्होंने सोनिया गांधी को इस्तीफा दिया, जिसको आज उन्होंने अपने ट्विटर हैंडल पर शेयर किया।